રિયલ હીરો છે કે જેમના લીધે આપણને આઝાદી મળી છે, તેમના ડાયલોગ્સ કેટલા યાદ છે? આ બંને સવાલ પૂછતા શું જવાબ મળ્યો જુઓ આ અહેવાલમાં. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ? ઓમ શાંતિ ઓમ. રામ પ્રસાદ બિસ્મિલ્લા કીધું. આઝાદીની અગ્નિ પરીક્ષા માટે અમારી ટીમ અમદાવાદ ખાતે આવેલ એક સિનેમા થિયેટર પહોંચી, જે બાદ અમારા સંવાદદાતાએ અમુક યુવાનોને બોલિવૂડના ફેમસ ડાયલોગ્સ વિશે વાત કરી, જેમાં ઘણા યુવાનો બોલિવૂડ ડાયલોગ્સ બોલી તો ગયા, પરંતુ જ્યારે તેમને ભારતની આઝાદી માટેના રિયલ હીરો જે આપણા ક્રાંતિકારીઓ છે તેમના ડાયલોગ પૂછવામાં આવ્યા ત્યારે શું પ્રતિક્રિયા મળી, આવો આપને સંભળાવી દઈએ. બહુ જ ખરાબ શોખ છે મને મૂવીનો તો, અને દર જે પહેલા મૂવી રિલીઝ થાય એને મને જોવાનો બહુ જ શોખ છે. હા, તો મૂવીનો આતામાજી સટકલી એ કયા મૂવીનો ડાયલોગ છે? આપણે આતામાજી સટકલી એ સિંઘમ પિક્ચરનો ડાયલોગ છે. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ? ના, એ એન્ટરટેનમેન્ટનો ડાયલોગ છે અને એનો પ્રોપર જે ડાયલોગ છે મને આઈડિયા નથી, પણ આનો ઉપયોગ એન્ટરટેનમેન્ટમાં થાય છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ કોનો ડાયલોગ છે? સ્વરાજ મારો જન્મ ઝાંસી કી રાની કદાચ, ના ખબર નથી મને પ્રોપર. કોઈ ક્રાંતિકારીનો કોઈ ડાયલોગ યાદ હોય એવું? તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા, આપણે સરદાર પટેલ નો. બનીએ કા દિમાગ ઓર ભૈયા ભાઈ કી ડેરી એ કોનો ડાયલોગ છે? એ રઈસ માં શાહરુખ ખાન નો છે. તો મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા સુભાષ ચંદ્ર બોઝ નો છે ડાયલોગ. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ? ઓમ શાંતિ ઓમ. ક્રાંતિકારી ની જ્યારે વાત આવે તો ક્રાંતિકારી કેટલા છે? કોઈ ભી એક ક્રાંતિકારી નું નામ? મંગલ ભગતસિંહ. એમનો ડાયલોગ? ડાયલોગ નહી ખબર. બનીએ કા દિમાગ મિયા ભાઈ કી ડેરી કોનો ડાયલોગ? રઈસ. જો મેં એક બાર મેને જો કમેન્ટમેન્ટ કરી દી મેં અપને આપકી કોન્ટેક્ટ. મારો જન્મસિદ્ધ અધિકાર છે કોનો ડાયલોગ? એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ એ કોનો ડાયલોગ છે? દીપિકા પદુકોણ. મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા એ કોનો ડાયલોગ? ક્રાંતિકારી ને મેં સુભાષ ચંદ્ર બોઝ. બનીએ કા દિમાગ મિયા ભાઈ કી ડેરી એ કોનો ડાયલોગ છે? શાહરૂખ ખાન. એક બાર જો મેને કમેન્ટમેન્ટ કર દી તો અપને આપકી ભી નહીં? સલમાન ખાન. આતા માજી સટકલી? અજય દેવગન. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે? અમિતાભ બચ્ચન. એક ચુટકી કે ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ? ઓમ શાંતિ ઓમકાર. ક્રાંતિકારી દ્વારા બોલાવવામાં આવેલો જે સ્લોગન છે સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી બિસ્મિલ? રામ પ્રસાદ બિસ્મિલે કીધું છે. આ સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે હું તેને લઈને જમ્પીશ કોના દ્વારા બોલવામાં આવ્યું? ઓપ્શન આપશો? ગાંધીજી છે, સરદાર પટેલ છે, સુભાષ ચંદ્ર બોઝ છે, લોકમાન્ય તિલક છે. કોણ? આ લોકમાન્ય તિલકે કીધું છે. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ આ કયા મૂવીનો કયા એક્ટર અથવા એક્ટ્રેસ દ્વારા બોલવામાં આવેલો ડાયલોગ છે? આ દીપિકા દ્વારા માં બોલાવેલો આવે છે. મૂવીનું નામ મને એટલે આઈડિયા નથી. દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ દ્વારા ડાયલોગ બોલાવવામાં આવ્યો છે. તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા આ કયા સ્વતંત્રતા સેનાની દ્વારા આપવામાં આવેલો ડાયલોગ છે? સુભાષ ચંદ્ર બોઝ. સુભાષ ચંદ્ર બોઝ દ્વારા.
આતા માજી સટકલી આ કઈ મૂવી નું ડાયલોગ છે આપને યાદ છે? સિંગમ મૂવી. એક બીજું પણ ડાયલોગ આપને આપું, એક બાર મેને કમિટમેન્ટ કર દિયા તો ઉસકે બાદ મેં અપની આપકી ભી નહીં સુનતા. આઈ થિંક વોન્ટેડ નો. સરસ. એક બીજો ડાયલોગ છે, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા. ક્યુ આપું હું આપને? સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ગાંધીજી. સુભાષ ચંદ્ર બોઝ. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હે, દેખના હે જોર બાજુ મેં કિતના હે. ઓપ્શન છે કોઈ? હા, ઓપ્શન પણ આપી દઈએ બેન ને. ભગતસિંહ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ્લા, ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદ. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો બાપુ? સબ કુછ કરને કા લેકિન મેરા ઈગો હટ નહીં કરને કા. ઓપ્શન આપો. સિંગમ કે પછી સલમાન ખાન નું વોન્ટેડ? સિંગમ. સારું, સાથે સાથે હું આપને એ પણ પૂછવા માંગીશ, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ ડાયલોગ કેમ બોલ્યો? કઈ વાંધો નહીં. ગાંધીજી, લોકમાન્ય તિલક, સરદાર પટેલ, વીર સાવરકર? સરદાર પટેલ. આઝાદીના પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અમારા સંવાદદાતાએ યુવાનો સાથે વાતચીત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેમને બોલિવૂડ ડાયલોગ્સ કેટલા યાદ છે અને ક્રાંતિકારીઓને કેટલા યાદ આવ્યા છે. જુઓ અમારા આ અહેવાલમાં. ટીવી ન્યૂઝ ની વિશેષ રજૂઆત, આઝાદીની પરીક્ષામાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે સૌ જાણીએ છીએ કે યંગસ્ટર્સ ને બોલિવૂડ નો ખાસ કરીને ક્રેઝ હોય છે, યુ નો હીરોઇઝમ નો ક્રેઝ હોય છે, ગર્લ્સ ને પણ હિરોઈન ના ક્રેઝ હોય છે. તો આપણે એમનાથી સૌથી પહેલા બોલિવૂડ ને લઈને થોડી વાતો કરીએ. હાય, કેમ છો? સમજો કે હું તમને મૂવી ના ઘણી બધી જે કહેવાય ને કે ફેમસ ડાયલોગ હોય ને એ પૂછીશ. તમારે ડાયલોગ કમ્પ્લીટ કરવા, ઓકે? કરી શકશો? રેડી? ઓકે, તો આપણે શરૂઆત. ડાયલોગ કમ્પ્લીટ કર્યો, વેરી ગુડ. તો આગળ તમને પૂછું, સમજો કે હમ જહાં સે હમ જહાં ખડે રહેતે હૈ, લાઈન વહીં સે શરૂ કરો. અરે વાહ, ડાયલોગ્સ કમ્પ્લીટ કરી રહ્યા છે યુવાનો. હવે ગર્લ્સ ને આપણે પૂછીએ, એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ? હા રમેશ બાબુ, ગર્લ્સ ને પણ એને પૂછે. બોલિવૂડ ના ડાયલોગ્સ ઓલમોસ્ટ બધાને યાદ હોય છે, અહીંયા પણ ઘણા વોઇસ આપણી સાથે છે. તમને ડાયલોગ પૂછું કે આઝામ માઝી અથવા માઝી સટકલી? હા માઝી સટકલી. અચ્છા, તમને પૂછું કે સબ કુછ કરને કા પર જયકાંત કા ઈગો હટને કરને કા? ઓહો, ડાયલોગ ટોનેશન માં પણ બોલે છો. અત્યારના યુવાનો ફૂલ ટુ ટોન માં પણ ડાયલોગ બોલી રહ્યા છે. અહીંયા પણ જાય કેમ છો? અને પહેલા જ બોલી દીધું. હાય, મજામાં. અને કેમ છો પૂછું? પહેલા જ બેન પૂછે, પહેલા આપણે કહી દઈએ. ખબર હતી તમને પૂછવાના છે. બાપરે બાપ, આટલું બધું તમને ખબર? હવે તો બધા આખા ગુજરાત ને ખબર પડી ગઈ છે કે આ બેન પહેલા મળે તો કેમ છો જ પૂછે પછી બધી વાત. અચ્છા, સમજો તમને પૂછું કે જા સિમરન જા, જીલે આપણી જિંદગી. જોકે મૂવી ના ડાયલોગ અત્યારે આપણે બધાને પૂછ્યા, હવે થોડી એમની પાકી પરીક્ષા લઈએ. આપણે બોલિવૂડ એટલે કે હીરો ની વાત કરીએ તો સૌ જાણીએ છીએ કે આપણે છે ને રીલ લાઈફ ના હીરો ના ક્રેઝી હોય છે યંગસ્ટર્સ, પણ રિયલ લાઈફ જે હીરો છે તો એમના વિશે થોડું જાણીએ. સોંગ નો ઘણો બધો ક્રેઝ હોય છે, ગીતો આપણે બધા ગાઈએ છીએ, તો તમને લોકો જનગણ મન કોને લખ્યું? રવીન્દ્રનાથ ટાગોર. વેરી ગુડ, આટલું વિચારવું પડે છે જનગણ મન કોને લખ્યું. અચ્છા, તમને બધાને કહેવાય ને કે રાષ્ટ્રીય ગીત એટલે કે જનમન તો આવડતું જ હશે, યાદ હશે. વિજય વિશ્વ તિરંગા યાદ છે? યાદ છે, ગાઓ ચલો. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા, સદા શક્તિ વરસાને વાલા, પ્રેમ સુધા સરસાને વાલા, વીરો કો હરસાને વાલા, માતૃભૂમિ કા તન મન સારા, ઝંડા ઊંચા રહે અમારા, આવો પ્યારે વીરો આવો,
देश धर्म पर बलि बलि जाओ, एक साथ सब मिलकर गाओ। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में। शुरुआत जे भाई, पहलो स्टूडेंट तो पास थई गयो छे, हवे आगळ आपणे पूछिए। तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। शुरुआत जे आ कोनो स्लोगन छे यार? सुभाष चंद्र बोस। दुश्मनों की गोलियों का हम सामना करेंगे। नहीं आवड़े, चलो तुमने पूछू। दुश्मनों की गोलियों का हम सामना करेंगे। अरे गेम क्या हाल नहीं? अच्छा तो कोई ने खबर नहीं। This is not fair, दुश्मनों की तुमने भी नहीं खबर दुश्मनों की? पहली बहुत पहली बार सामने डायलॉग तो बता, खबर हो जाए आपने, तुमने खबर है? दुश्मनों की गोलियों का हम सामना करेंगे, आजाद है हम, आजाद ही रहेंगे। चंद्रशेखर आजाद है तो